ન્યુઝીલેન્ડ વિદેશી નાગરિકો માટે દેશમાં પ્રવેશ માટેના કોરોનાની રસી ફરજિયાત બનાવી દીધી છે. 1 નવેમ્બરથી જો કોઈ વિદેશ નાગરિક રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ અપાશે. રસી લેવા છતાં ન્યુઝીલેન્ડમાં 14 દિવસનું આઇસોલેશન તો રહેશે. કોવિડ-19 રિસ્પોન્સ મંત્રી ક્રિસ હિપકિન્સે કહ્યું હતું કે વિદેશી નાગરિક ન્યુઝીલેન્ડમાં પ્રવેશ કરે તે સમયે તેણે મેનેજ આઇસોલેશન એલ્કોશન સિસ્ટમ ખાતે રજિસ્ટ્રેશન કરાવતી વખતે તેમણે રસી લીધી છે કે નહીં તે જણાવવાનું રહેશે અને પુરાવો આપવો પડશે. આ ઉપરાંત એરલાઇન્સને પણ રસી લીધી હોવાનો પુરાવો આપવાનો રહેશે. જો કોઈ વિશેષ છૂટ હોય તો તે અંગેનો પુરાવો આપવાનો રહેશે. હિપકિન્સે કહ્યું કે કોરોના સામેના જંગમાં રસીકરણ એ જ સૌથી કારગત ઉપાય છે. રસીથી ગંભીર બીમારી કે મૃત્યુની સ્થિતિનું જોખમ ટળે છે. સરહદ પારથી આવું જોખમ અટકાવવા માટે 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના વિદેશી નાગરિકોએ સંપૂર્ણ રસી લીધી હોવી જરૂરી છે. ન્યુઝીલેન્ડની સરકારે માન્ય કરેલી 22 રસી પૈકી કોઈ પણ રસીનો સંપૂર્ણ કોષ લઈ લીધો હોવો જરૂરી છે અને તેમને જ એરપોર્ટ પરથી પ્રવેશ અપાશે. વળી છેલ્લો ડોઝ ન્યુઝીલેન્ડ પ્રવેશના 14 દિવસ પહેલાં લઈ લીધો હોવો જરૂરી છે.